પેન્સિલ પાસેથી શીખવા જેવું છે બટકો પણ અટકો નહીં અને અટકો તો છોલાવાની હિંમત રાખો કારણ કે સાહેબ આ દુનિયા તમારી અણી તો કાઢશે તો વાત કરી રહ્યા છે આપણે હીરા ઉદ્યોગની અંદર અત્યારે હાલની સિચ્યુએશન વિશે તમે અત્યારે હીરા ઉદ્યોગની અંદર નવા નવા આવો છો અને જોઈન્ટ થાવ છો તો તમને સૌથી પહેલાં કન્ફ્યુઝન એ થાય છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર હું સૌથી પહેલા રફ હીરા ક્યાંથી ફાઇન્ડ કરીશ જો તમને હીરા ઉદ્યોગની અંદર બધું જ આવડે છે માર્કિંગ આવડે છે તોડફોડ આવડે છે એનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે એ બધાનો જ તમને અભ્યાસ છે અને નોલેજ છે પરંતુ જો તમને એ જ નથી ખ્યાલ કે રો મટિરિયલ છે એ ક્યાંથી અને વ્યવસ્થિત મને રિઝનેબલ પ્રાઇસમાં મળશે તો તમે કોઈ પણ વસ્તુ પ્રોડક્શન કરશો ને તો એનું વ્યવસ્થિત સેલિંગ નહીં કરી શકો જ્યાં સુધી તમને રો મટિરિયલ વ્યવસ્થિત સસ્તા ભાવમાં નહીં મળે ત્યાં સુધી તમારી જે પડતર છે એ બહુ જ આઘી આવવાની છે તો એટલા માટે તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરો છો ને તો સૌથી પહેલાં રો મટીરિયલ ક્યાંથી મળે છે આપણને તો એ ફાઇન્ડ કરો જનરલી હીરા ઉદ્યોગની અંદર નવા નવા લોકો આવે છે તો શું કરે છે કે જે સાઈટની રફ છે એ લઈને તોડફોડ કરીને એનું મેન્યુફેક્ચરિંગ કરીને સેલિંગ કરે છે અને ઘણા લોકોને એની અંદર ફાવટ પણ આવી જાય છે અને ઘણા લોકો એવા છે કે જે લોકો ભાઈ માર્કેટ છે લોકલ માર્કેટ છે એની અંદર નોન સાઇટની રફ એટલે કે જે આપણે લૂઝ રફ જે મળે છે જે આપણે જોઈને અંદરથી કેટલા ટકા વાળી નીકળે એવો આઈડિયા છે એ બેઝ ખરીદીને એનું તોડફોડ કરીને એનું સેલિંગ કરે છે તો આપણને એ કન્ફ્યુઝન થાય કે ભાઈ અત્યારે આ માર્કેટ છે એ ઘણું ધમધમતું છે સારું એવું અત્યારે ભાઈ હીરા ઉદ્યોગ છે ને એ બહુ જ સારામાં સારો અત્યારે પ્રગતિશીલ ગણાવી શકીએ રફ ડાયમંડ છે એના પ્રાઇસ અત્યારે બહુ જ હાઈ પ્રમાણમાં છે અને સામે જે કોઈ પણ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થાય છે ને એ સેલિંગ થઈ જ જાય છે તો એવું અત્યારે હાલનું માર્કેટ છે જેવી રીતે બે હજાર આઠની મંદી પછી કેવો ડાયમંડે જમ્પ લીધું હતું અને એકદમ સારામાં સારો સારું ગ્રોઅપ થયું હતું બધા જ ડાયમંડ છે એ સેલિંગ થયા હતા હીરા કોઈ પણ રફ ડાયમંડ હોય એ બધા જ સેલિંગ થતા હતા અને રે રિજેક્શન છે એના પ્રાઇસ પણ ધીમે ધીમે વધતા જતા હતા તો એવી જ રીતે અત્યારનો હાલ માર્કેટ સિનારીઓ છે જેની અંદર બધા જ ડાયમંડ અત્યારે સેલિંગ થાય છે તો આ માર્કેટની અંદર આપણે ફર્સ્ટ તો એ જાણવાનું કે ભાઈ હું નવો હીરો ઉદ્યોગની અંદર આવ્યો છું તો મને વ્યવસ્થિત અને રિઝનેબલ રફ પહેલાં મળવી જોઈએ હવે એ વસ્તુ આપણે ક્લિયર કરી દીધી આ કરંટ માર્કેટની અંદર ત્યાર પછી એની અંદર આપણે તોડાણ જોવાનું છે તોડાણ છે એ અત્યારે લોકો વ્યવસ્થિત કરતા થયા છે અત્યારે તમારું વ્યવસ્થિત તોડાણ છે સારામાં સારું ભાઈ પ્રોડક્શન તમે લઈ શકો છો ને તો તો અત્યારે તમારી જીત છે કારણ કે અત્યારે ઘણી એવી લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે જેની અંદર ગેલેક્સી મશીન લઈ લો ત્યાર પછી અત્યારે ફોર પી છે આપણે ફોર પ્રોસેસની અંદર કેવી સિસ્ટમ છે આપણને બધી જ ખ્યાલ છે સરીન ફોર પી છે આપણે સાત આઠ સાડા આઠ નવ દસ રૂપિયાની અંદર લોકો કરી દે છે અને ત્યાર પછી આપણે તળિયા મથાળા ભાઈ ડાયમંડ પ્રોડક્શન કરવા માટે મોકલવાનો હોય છે તો એની અંદર ત્રીસ પાંત્રીસ ચાલીસ લોકો સિત્તેર સિત્તેર રૂપિયા સુધી મજૂરી ચૂકવે છે અને એની અંદરથી સારામાં સારા કટના ડાયમંડ લઈને માર્કેટની અંદર સેલિંગ પણ કરે છે તો અત્યારનો કરંટ માર્કેટ પ્રમાણે આપણે આ બધી જ વસ્તુ શીખવાની છે જો તમને આ બધી જ વસ્તુનો આઈડિયા છે તો જ તમે કોઈ પણ ડાયમંડ છે એનું પ્રોડક્શન કરી શકો છો અને ત્યાર પછી આપણે સેલિંગ લાઇન તો બહુ જ ઇઝી અત્યારે માર્કેટમાં ગણાવી શકીએ કારણ કે શું છે કે અત્યારે તમારી પાસે કોઈ પણ પોલિશ ડાયમંડ હશે અને તમે કોઈ પણ બ્રોકર છે તો એને આપો છો તો એ ઓફર લાવી દે છે તમને હા બની શકે છે કે તમારે જે પડતર હોય એની કરતાં અંદર ઓફર આવી શકે છે અથવા તો જે પડતર છે મૂળગા થાય છે અથવા તો તમને નફો પણ થોડો ઘણો થતો હોય છે પરંતુ અત્યારે કરંટ માર્કેટની અંદર ભાઈ લોકો પેટ ભરીને રળે છે અત્યારે સારામાં સારું માર્કેટ છે કોઈ પણ રફ જે અત્યારે સેલિંગ થઈ જાય છે ઇવન ઓકવર્ડ રફ જે હતી ને આપણે ડબલ શેડના ડાયમંડ કહીએ અથવા તો જે લોકો પાસે ટાઈમ નહોતો તોડણ કરવાનો અને એવી રફ હતી તો એ પણ અત્યારે સેલિંગ થાય છે લોકોને અત્યારે છે ને હીરા છે ને એ ઉતરતા નથી કારખાનેની અંદર જેટલું પણ પ્રોડક્શન વધારવું છે એ વધતું નથી પરંતુ જો તમે અત્યારે નવા આવ્યા છો હીરા ઉદ્યોગની અંદર તો શું છે કે તમારે સૌથી પહેલાં રફ ડાયમંડ છે ને એ બાય કરવાના છે અથવા તો ગોતવાના છે રફ હીરાની ખરીદી કરી લીધી ત્યાર પછી એની તોડફોડ કરવાની છે તોડફોડ કર્યા પછી આપણે ટેકનોલોજી આપણી પાસે કેટલી બધી છે તો એનો યુઝ કરીને સારામાં સારું પ્રોડક્શન આપણે લેવાનું છે અને પ્રોડક્શનની અંદર અત્યારે શું છે કે તમારે ભાઈ વેલ સેટ ખાતા હશે અથવા તો તમારી ઓળખાણવાળા કોઈ ખાતા હશે ને તો જ તમે મેન્યુફેક્ચરિંગ વ્યવસ્થિત અત્યારે ઉતારી શકો કારણ કે તેજીના સમયમાં શું હોય જે પોતાના કારખાના હોય છે અથવા તો જેને મંદીના સમયમાં જે કારખાનાને સાચવ્યું છે તો એવા કારખાનાવાળા એના પોતાના જે વેપારી છે એનું પ્રોડક્શન અત્યારે સૌથી વધારે ઉતારે છે અને માર્કેટ અત્યારે સારું એવું ધમધમતું પણ છે તો અત્યારે કરંટ માર્કેટ આ છે અને જેની અંદર આપણે રફ ગોતવી અને વ્યવસ્થિત અને રિઝનેબલ પ્રાઇસની અંદર ગોતવીને એ પણ એક ખાસી એવી ચેલેન્જ છે